અમારે એક સંસ્કૃતમાં એવું કહેવાય કે કાળ એટલો સૂક્ષ્મ છે ને આપણને આમ ખબર ન પડે. 1000 ગુલાબની પાંખડી તમે ભેગી કરી હોય, 1000 ગુલાબની પાંખડી ઉપરા ઉપરી, અને એમાં એક તમે આમ થપ્પો કરેલો હોય 1000 ગુલાબની પાંખડીનો, અને પછી એક તીક્ષ્ણ સોય લો અને સોયને આમ તમે મારો, બરાબર, તો એ હજારે હજાર પાંખડીને વિંધાતા વાર કેટલી લાગે? 1 સેકન્ડે લાગે. તમે કાળની સૂક્ષ્મતા જોજો, 1 સેકન્ડ પણ ન લાગે. 1000 પાંખડી આમ હોય મારો, તરત સીધી છેલ્લી પાંખડી સુધી પહોંચી જાય. તો તમે જોશો આ પાંખડીઓ વિંધાણી ક્રમશઃ, જ્યારે પહેલી પાંખડી વિંધાણી હતી ત્યારે બીજી નહોતી વિંધાણી, બીજી વિંધાણી ત્યારે ત્રીજી નહોતી વિંધાણી. હવે બધાયનો કાળ સમય જુદો જુદો પાડો તમે, તો કેટલો કાળ સૂક્ષ્મ થાય વિચારો. મને તમને આ કાળ રોજ ખાઈ રહ્યો છે. આપણા વસ્તુ પદાર્થો જે કંઈ આપણે મહામેને તે મેળવ્યું છે, એક દિવસ કાં ઊન તમે નહીં રહીએ અને એક દિવસ કાં આપણું મેળવેલું નહીં રહે, આ નાશવંત પણ પાકું છે. આ બે જ ગતિ છે, કાં આપણે નહીં રહીએ, આપણું મેળવેલું બધું રહે આપણે વયા જશું, અને કાં પછી આપણું મેળવેલું વયું જશે આપણે રહેશું આપણું મેળવેલું વયું જશે. જગત નાશવંત છે, અહીંયા કોઈ ચીજ કોઈની પાસે અખંડ ક્યારે રહી નથી, રહેવાની પણ નથી. એટલે થોડોક જો આ નાશવંતપણાનો વિચાર કરે તો વૈરાગ થાય, અને વૈરાગ થાય ને તો જીવાતમાં થોડો પાછો વળે. દેશ ફર્યો વિદેશ ફર્યો, ફર્યો સમંદર આકાશ, બધું ફરખું હોય ને ત્યાં સુધી આ જીવ પાછો નથી ફરતો. દેશ ફર્યો વિદેશ ફર્યો, ફર્યો સમંદર આકાશ, હવે તો જીવ તું પાછો ફર, નહીતર થાકી જઈશ. હવે તો પાછો ફર, નહીતર તું થાકી જઈશ. આમ એમ ક્યાં સુધી ફર્યા કરીશ? હું આ પામું, હું તે પામું, કોઈ ન ટકે મારી પામું. આ જીવને આવા બધા વેગ જાગી જાય, હું આ પામું, હું તે પામું, હું આ મેળવું, આ મેળવું, અને મારી સામું કોઈ ટકવું ન જોઈએ, મારી આગળ કોઈ જવું ન જોઈએ. આ પાછું એમાંથી આ એક બીજો રોગ જાગે, એક મેળવવાનો રોગ અને એક બીજો પાછો એમાંથી જાગે, મારી સામો કોઈ, મારી કમ્પેરિઝનમાં કોઈ રહેવો ન જોઈએ, અને આવે તેને ઉડાડી નાખો એમ. હું આ પામું, હું તે પામું, કોઈ ન ટકે મારી સામું, હવે એવી સ્પર્ધામાંથી પાછો વળ, નહીતર તું થાકી જઈશ. હવે તો પાછો વળ, નહીતર આમાં નામાં તું થાકી જઈશ. અને પછી લખ્યું, રાજા થયો ને ગુરુ થયો, થયો કલાકાર સારો. આ કોડ જાગે ને બધા નવા નવા, રાજા થાવ, ગુરુ થાવ, વિદ્વાન થાવ, વક્તા થાવ, સંગીતજ્ઞ થાવ, ધનવાન થાવ, બીજું ત્રીજું ઘણું ઘણું થવાનું જીવને મન થાય. રાજા થયો ને ગુરુ થયો, થયો કલાકાર સારો, હવે તો જીવ તું બ્રહ્મરૂપ થા, નહીતર તું થાકી જઈશ. હે જીવ, હવે તો તું બ્રહ્મરૂપ થા, નહીતર તું થાકી જઈશ. કઈ આ આ થવામાં કઈ બાકી નથી રાખ્યું, જન્મ જન્મમાં બહુ થયો. અને છેલ્લી પંક્તિ લખી, સત્તા મેળવી સંપત મેળવી મેળવી માન મોટાઈ, સત્તા મેળવી સંપત મેળવી મેળવી માન મોટાઈ, હવે તો જીવ તું પ્રભુ મેળવી લે, નહીતર તું થાકી જઈશ. હે શિવ, હવે તો તું ભગવાન મેળવ, નહીતર થાકી જઈશ. માટે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો ત્રીજો ઉપાય મેં બતાવ્યો, વૈરાગ. હવે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય એને સાવધાન બહુ રહેવું પડે, એની વૃત્તિઓ ક્યાંય આડી હવળી ન હોઈ જાય, એને સજાગ રહેવું પડે. કારણ કે આ જીવને લૂંટનારા, આ જીવને ડાયવર્ટ કરનારા આ સંસારમાં મારક ઘણા છે. જો સાવધાન ન રહીએ તો માયા તો જીવને મારી નાખે ભાઈ. હા, એને ભગવાન બાજુ જવા દે જ નહીં, ગમે એમ કરીને વિષયોમાં પદાર્થોમાં જોડી દે,
એને કેવું સજાગ રહેવું, જેણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એને સજાગ બહુ રહેવું પડે. સેજે ગાફલ રહ્યો એટલે માયા માર્યા વિના ન મૂકે. મારે તમારે બધા, આપણે બધા સાધક છીએ, બાકી માયા પકડ્યા વિના મૂકે નહીં. કોઈને રાગ, કોઈને દ્વેષ, કોઈને ધન, કોઈને સ્ત્રી, કોઈને પુરુષ, કોઈને માન, કોઈને ખાન, કોઈને પાન, કોઈને ભાત ભાતના દોષ, એ ખાય જ જાય. એટલે આ સ્વામિનારાયણ ભગવાને વચનામૃત, અને આ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ આવ્યું એટલે આ વર્ષમાં થાય એટલી વચનામૃતની કથા કરવી. કારણ કે આ શ્રીજી મહારાજનો એક જ લક્ષ્ય હતો, જીવાત્માને પરમેનન્ટ સુખી કરવો. હા, સ્વામિનારાયણ ભગવાન પેનકિલર ટેબ્લેટ દઈ અને સુખી નહોતા કરતા. સ્વામિનારાયણ ભગવાન રોગને મૂળમાંથી કાઢી અને સુખી કરતા હતા. કોઈ પણ રોગ થયો હોય, ડોક્ટરો સમજે આ ભાષા, કોઈ પણ રોગ થયો હોય, રોગ થાય એટલે એનો દુખાવો થાય, દુખાવો થાય એટલે પેનકિલર ટેબ્લેટ આપો એટલે દુખાવો તરત શાંત થઈ જાય અને પેશન્ટને એમ લાગે કે એકદમ રિલેક્સ થઈ ગયા. એ ટેબ્લેટનું નામ જ છે પેનકિલર. પેઇન એટલે દર્દ, કિલર એટલે કિલ એટલે મારવું, કિલર એટલે મારનાર. દર્દને મારનારી ટીકડી એને કહેવાય પેનકિલર. એ દર્દને મારી નાખે અને એકદમ રિલેક્સ કરી નાખે. પણ જેવો એ પેનકિલર ટેબ્લેટનો કેફ ઉતરે એટલે વળી દુખાવો શરૂ થાય. પણ જો એ રોગ જ મૂળમાંથી વયો જાય તો પછી એને કોઈ ટેબ્લેટ લેવી પડે નહીં. સ્વામિનારાયણ ભગવાન જન્મ મરણ રૂપી જે બહુ મોટો જીવાત્માને રોગ વળગ્યો છે, એ રોગને મૂળિયામાંથી કાઢવા માટે આ વચનામૃત ગ્રંથ આપણને બધાને કૃપા કરીને ભેટમાં આપ્યો છે ભાઈ. આ વચનામૃત ગ્રંથ છે ને, એ એવી ઔષધિ છે, એ આપણા જન્મ મરણના રોગને મૂળિયામાંથી નાબૂદ કરશે. હજી તો આજ બીજો દિવસ છે, ધીરે ધીરે આ કથા તમે જોશો, આમાં તો બહુ અમૃત ભર્યું છે આખું ભાઈ. અને એટલા માટે આપણે બધાએ સજાગ બહુ રહેવું.